सब्सक्राइब करो आ चैनल ने। નાલાયક મોઢા માંથી એક શબ્દ ઉચ્ચારતો નથી. બોલો દેસાઈ. હા સાહેબ. પોલીસ ડિપાર્ટમેન્ટમાં કેટલા વર્ષથી હવાલદાર ની નોકરી કરો? 3 વર્ષથી સાહેબ. કેટલા મર્ડર કેસ હેન્ડલ કરો છો? મારો પહેલો છે સાહેબ. પહેલો છે એટલે આમ માતાજી આવતા હોય એવી રીતે તમે ઠેકણા મારો છે સર. જો આ બધા છે ને જાડી ચામડી ની પ્રજા હોય, આ મારધાડ ની ભાષા ના સમજે તો સમજ્યા? ખાતકી ના બકરાઓ છે, ચાકુ ઠુરી ના ડરે. સર શું કરું, મારી બુદ્ધિ ચાલતી નથી સાહેબ. બુદ્ધિ હોય તો હવાલદાર શું કામ બન્યો? સર સર શું, જેમ તમે નવા છો એ નવો છે. એક વાત સમજી લો મિસ્ટર દેસાઈ, રીઢો ગુનેગાર હોય ને, રીઢો ગુનેગાર એ કોઈ દિવસ માર ખાય જ નહીં. તમે પકડો એટલે તરત પોતાનો ગુનો કબૂલ કરી લે, કારણ કે એ જાણે છે કે એનો વકીલ આવશે એટલે કહેશે કે ટાક ધમકીને માર મારીને ગુનો કબૂલ કરાવી લીધેલો. બસ સાહેબ, એટલે તમે એમ કહેવા માંગો છો કે માણસ નિર્દોષ છે? હોય કદાચ ન પણ હોય સાહેબ. નવો હોય ને તો કઈ વાંધો નહીં, હા, પણ નિર્દોષ હશે ને તો આપણું તો આવી જ બનશે સાહેબ. કેમ? આપણા એરિયામાં છેલ્લા 3 મહિનામાં 6 ખૂન કેસ થયા છે, આપણે એકે પકડી શક્યા નથી. આ માંડ એક હાથમાં આવ્યો છે ને, જો એ નિર્દોષ થઈ ગયો ને તો છાપા વાળા આપણા છોડિયા ઉખેડી નાખશે સાહેબ. દેસાઈ, છાપા વાળા ની, પબ્લિક ની, મીડિયા ની બિલકુલ ચિંતા નહીં કરવાની. આપણે છે ને આપણા ઉપરી અધિકારી ને ખુશ રાખવાના. સમજી ગયા? ના સાહેબ. સમજી જશો ધીમે ધીમે, સમજી જશો. હેલો, હા, વર્સોવા પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, ઇન્સ્પેક્ટર ભેસાણીયા સ્પીકિંગ. વડ પાટીલ સાહેબ, કાંઈ ચાલતે? અરે કાંઈ ચાલતે, કાંઈ પૂછતા? અરે હું અત્યારે પોતે ચાલી શકું એમ નથી. વોટ નવાલો મર્ડર કેસ? વેઇટ અ મિનિટ. હા હા, ખૂનીનું વર્ણન. ઊંચાઈ 5 ફૂટ 11 ઇંચ, લખો, રંગ ઘવર્ણો, બોલવામાં બહુ ચાલાક માણસ છે, પીઠ ઉપર લાખો હોવાનો નિશાન. ઓકે, આહા, ઓકે, હું ઠીક છે, બધા પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કરી દઉં છું. બેસાડે સાહેબ. ઇન્સ્પેક્ટર ભેસાણીયા, ભેસાણી સાહેબ ક્યાં છે? અરે મેડમ, શું છે, આ પોલીસ સ્ટેશન છે કે બગીચો નથી? શું ઘૂસી આવો છો અંદર? અરે બગીચામાં જવા માટે આજકાલ એન્ટ્રી ફી આપવી પડે છે. બેસો સાહેબ. મારા હસબન્ડ. તો તે હું ખોવાયું છે તમારું? મારા હસબન્ડ સાહેબ. હું રીટા છું. રીટા? રીટા ભાદુડી? એ ફિલ્મી? યસ સર. ના, રીટા મજુમદાર. અમારા મજુમદાર? તમારા ફાધર છે? ના, મારા હસબન્ડ થાય. અમારા ધરમસિંહ મજુમદાર તમારા? હા. ક્યાં છે?
એ છે ક્યાં? એ હમણાં બોલાવું છું. એ ઉત્સાહી છે, તમે બેસો મેડમ, અહીં બેસો. પણ સર, એ બહાર ગયા છે, હમણાં આવશે. પણ સર, બેસો. યસ સર. એ અમારી જગ્યાએ બેસો. આઈ ડોન્ટ માઇન્ડ સર, તમે અહીંયા બેસી શકો છો. હું બેઠો જ છું મારી જગ્યા પર, તમે તમારી જગ્યાએ બેસો મિસ્ટર દેસાઈ. યસ સર. વાત છે, હમણાં થોડી વાર પહેલા મારા ફાધર ઇન લોની ઓફિસમાંથી મને ફોન આવ્યો કે મારા હસબન્ડ અહીંયા આવ્યા છે. એટલે છેક તમે મુંબઈથી અહીંયા આવ્યા છો? ના, હું પાર્લર જ રહું છું, એટલે મારા ફાધર ઇન લોના સેક્રેટરીએ મને અહીંયા આવવા કહ્યું. સારું થયું. પણ દેસાઈ, એટલે તમે ને તમારા મિસ્ટર પાર્લામાં બંને સાથે રહો છો? હસતો વળી. એટલે બંને સાથે જ રહો છો ને પાર્લામાં? કેવા વાહિયાત સવાલો પૂછો છો તમે. એ માણસ જ વાહિયાત છે, એટલે વાહિયાત સવાલ કરશે. એના સવાલનો જવાબ આપવાની તમારે જરૂર નથી, મારા સવાલનો જવાબ આપો. એટલે તમે બંને સાથે જ રહો છો? હા. તો તમારા મિસ્ટર એમ કેમ કહે છે કે પેડલ રોડ ઉપર સી વ્યૂ બંગલો મારે છે, એમ શું કામ કહે છે? કમાલ કરો છો સાહેબ, સી વ્યૂ બંગલો તો ક્યારનો તૂટી ગયો છે? એક્ઝેક્ટલી. તો ભાઈ તમારા મિસ્ટર એવું શા માટે કહે છે? એ મને કેમ ખબર પડે? સાહેબ એ ગયા છે ક્યાં? પાછા અહીંયા આવશે ને? એટલે તમને ખાતરી છે કે પાછા નહીં આવે એમ? સાહેબ મને એમની ખૂબ જ ચિંતા થાય છે, એ બે દિવસથી ઘરે નથી આવ્યા. બે દિવસથી ઘરે નથી? તમે ખંડાલા સાથે નહોતા ગયા? ખંડાલા? કેમ, તમારા હસબન્ડ તો ખંડાલા ગયા હતા ને? ના, એ જોહુ જાઉં છું એમ કહીને ઘરેથી નીકળ્યા હતા, સાથે કપડા પણ નહોતા લીધા. ખોટી વાત, ખોટી, જૂઠું બોલો છો તમે બેન. એ જે કપડા પહેરીને આવ્યા છે એ ક્યાંથી આવ્યા? એ તમારા ઘરેથી આવ્યા, તમારી વાઈફે એને પહેરવા આપ્યા. કઈ વાંધો છે? પણ સર મારા કપડા એમને નહીં થાય. તમારા કપડા તમને પોતાને નથી થતા, બેસો. યસ સર. ચાલ એનીવે, હવે મને કહો કે તમારા મિસ્ટર સાથે તમારા સંબંધો કેવા હતા? તમે આવું બધું મને શું કામ પૂછો છો? કારણ કે અમે ગાંડા થઈ ગયા છીએ ને, એટલે માટે આ બધું પૂછીએ છીએ. જુબેન, મારા સવાલનો તમે સીધે સીધો જવાબ આપશો ને તો તમને જ ફાયદો થશે. હું સાચું કહું છું સાહેબ, અમારા સંબંધો ખૂબ જ સારા છે. એ મારા કામમાં માથું નથી મારતા, હું એમના કામમાં માથું નથી મારતી. હી ઇઝ અ વેરી નાઇસ પર્સન. કેટલા વર્ષ છે તમારા લગ્નને? 4 વર્ષ. છતાંય સંબંધો સારા છે. એટલે કે પહેલે વર્ષે શું છે, હંમેશા સંબંધો સારા જ રહે, બીજે વર્ષે આમ મતભેદો ઉભા થાય, ત્રીજે વર્ષે આમ તિરાડ પડે, ને ચોથે વર્ષે તો ચકડોળ જ ચૂથાઈ જતું હોય છે. સર મારે તો પહેલે જ વર્ષે ચકડોળનું એન્જિન બંધ થઈ ગયું હતું. તમારું એન્જિન હવે હું બંધ કરી દઈશ. શટ અપ. યસ સર. ના સર, અમારી બાબતમાં એવું નથી. એ અરેન્જ મેરેજ છે તમારા? જી નહીં, લવ મેરેજ. ગુડ. બાળકો કેટલા તમારે? તમે મારા સવાલનો જવાબ ના આપ્યો મિસિસ રીટા મજુમદાર, તમારા બાળકો કેટલા? તમે બસ આ એક જ બાબતનું દુઃખ છે અમને. ડોક્ટર કહે છે કે હું માં બની શકું એમ નથી. આઈ એમ સોરી. સોરી મજુમદાર, તમારા અહીંયા કોઈ બીજા સગાવાલા તો હશે જ નહીં? અહીંયા કોઈ નથી, હું કલકત્તાની છું, અમે બંને ત્યાં જ મળ્યા હતા. પણ સાહેબ એ બધું જવા દો, પેલા એ કહો કે અમર ક્યાં છે? તમારા સસરાને તમે છેલ્લે ક્યારે મળેલા? લગ્ન કરીને પગે લગવા ગયા હતા ત્યારે. એ વખતે હયાત હતા એટલે? એનું કહેવાનું એમ છે કે તમારા સસરાનું અવસાન ક્યારે થયું? અમારા લગ્ન બાદ 1 વર્ષે. તમારા પતિ એ વાત જાણે છે? હા તો વળી, એમણે હાથે તો અગ્નિદાહ દેવાનો છે. શું તમને બરાબર ખબર છે કે અગ્નિદાહ એમણે જ આપ્યો છે? કમાલ કરો છો સાહેબ, અમે બંને જાતે એમના અસ્થિ નાસિક પધરાવા ગયા હતા. ઇઝ એનીથિંગ રોંગ સર? એવરીથિંગ ઇઝ રોંગ મિસિસ રીટા મજુમદાર, એવરીથિંગ ઇઝ રોંગ. એ દેસાઈ, સાહેબ મને લાગે છે કે આ કેસ સોલ્વ કરતા કરતા મારા ટાલ ઉપર વાળ ઉગવા માંડશે. મારી ટાલ પડી જશે સાહેબ. સાહેબ આ બધું શું ચાલી રહ્યું છે? તમને વિશ્વાસ નથી કે હું એમની પત્ની છું? એક મિનિટ, આ જુઓ, આ મારા બંનેનો ફોટો. સાહેબ. યસ સર. સર અમારા મજુમદારને લઈને આવો. ઓકે સર.
બેસો. માફ કરજો, થોડી પ્રાથમિક તપાસ કરવી જરૂરી હતી એટલે જે ખોટું બોલ્યો તો આઈ એમ સોરી. ઇટ્સ ઓલ રાઈટ સર. એનીવે તમે અત્યારે એને ઘરે લઈ જઈ શકો છો, પણ અમને જ્યારે જરૂર પડશે ને અમે તમને બોલાવીએ ત્યારે તમારે બંને અહીં આવવું પડશે. એવું એમણે શું કર્યું છે? એ તો શોધવાનું છે મિસિસ રીટા મજુમદાર. એ શું આ આવ્યા? અમર, અમર તું ક્યાં હતો? અરે કેવી હાલત કરી નાખી છે તે! મને તારી કેટલી ચિંતા થતી હતી, તું બોલતો કેમ નથી? અમર, અમર! આ બેન કોણ છે? અમર, હું તારી રીટા છું. ઇન્સ્પેક્ટર સાહેબ, આ બધું શું ચાલી રહ્યું છે? અમર, તને શું થયું છે? ઇન્સ્પેક્ટર સાહેબ, આ મને ફસાવવાનું કાવતરું છે. અમર, હું તારી પત્ની છું. નહીં સાહેબ, આ મારી પત્ની નથી. એટલે આ તમારા વાઇફ નથી? હું સાચું કહું છું ઇન્સ્પેક્ટર. નહીં, આ ખોટું બોલો છે ઇન્સ્પેક્ટર. તું મારો પતિ છે. નહીં, હું એનો પતિ નથી સાહેબ. આ કઈ રીતે શક્ય છે મને સમજાવો, કઈ રીતે શક્ય છે સાહેબ? એક અચાનક મારો બંગલો ચોરાઈ જાય છે, અચાનક મારા ફાધરનું અવસાન થઈ જાય છે, અચાનક એક અજાણી ભાઈ આવીને મને કહે છે કે એ મારી પત્ની છે સાહેબ. આ બધું કઈ રીતે શક્ય છે? હું આ મારી વાઈફ હોઈ ન શકે, કારણ કે મારા લગ્ન જ નથી થયા. વોટ? યા ધેટ્સ રાઈટ મિસ્ટર મહેતા, પણ જો તમે, હું તમને સમજાવું, જો એક્ઝેક્ટલી આઈ વિલ મેક યુ અન્ડરસ્ટેન્ડ. જો સિઝોફ્રેનિયા અને પેરેનોઇડ આ બંને વચ્ચે બહુ આછો ફરક છે. એટલે હવે તમને શું કહું, માની લો ને કે ઘરવાળી અને કામવાળી વચ્ચે હોય ને એટલો ફરક. આ આ નહીં નહીં, મને લાગે છે કે જરાક વધારે પડતો ફરક થઈ ગયો ને. તો માનો કે પત્ની અને પ્રેયસી વચ્ચે જેટલો ફરક હોય એટલો ફરક. સમજાયું? હા, કમોન કમોન, તમે સમજવાનો પ્રયત્ન પણ નહીં કરતા. ભાઈ શું છે કે પ્રોબ્લેમ ગમે એટલો મોટો હોય, પ્રશ્ન ગમે એટલો જટિલ હોય, પણ એનો ઉકેલ બહુ સહેલો હોય છે જો ઉકેલ મળી જાય તો. પણ મિસ્ટર મહેતા, તમે પ્રયત્ન નહીં કરતા ઉકેલ શોધવાનો. ભાઈ આ માણસનું મગજ એવું અટપટું હોય છે કે અમારા જેવા સિકાર્ટિસ્ટ પણ ક્યારેક ક્યારેક ગોથું ખાઈ જાય છે. બટ યુ ડોન્ટ વરી, જસ્ટ ડોન્ટ વરી અબાઉટ ઇટ. આઈલ ટેક અપ યોર કેસ એન્ડ આઈલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ સોલ્વ ઇટ. ઓકે, તમે ચિંતા નહીં કરતા. ભલે ભલે, બાય. હા, રાત્રે ઘરે આવવાનું છે કે નહીં? સાચું કહું, આ પ્રશ્ન સનાતન કાળથી દરેક પત્ની પોતાના પતિને પૂછતી આવી છે અને કોઈ પણ પતિ એનો સાચો જવાબ ક્યારે પણ આપ્યો નથી. એ તું કેમ આમ પૂછે છે? એક માનવ શાસ્ત્રી છો, સ્ત્રીના હૃદયને સમજી શકતા નથી? ભાઈ બ્રહ્માંડના ભેદ ઉકેલી શકાય, પણ સ્ત્રીના મનને મગજને સમજવું અશક્ય છે. બોલે, શું થયું છે તને? તું કેમ આમ વાત કરે છે? બોલ 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 બોલ. તમને યાદ છે ને કે તમારા ઘરમાં એક પત્ની પણ છે? એ કમોન, યાદ છે એટલે? અરે ભાઈ, તું મને જેટલી દિવસે યાદ નથી આવતી એટલી રાત્રે યાદ આવે છે. અને તને સાચું કહું, તને જોઈને તો મને આમ શાયરીઓ બોલવાનું સૂજે છે કે જિંદગી આખી તારી સાથે રહેવા દે. તારા મોડે શાયરી શોભતી નથી. નથી શોભતી? ના, તને સાચું કહું, એક્ચ્યુઅલી પેન્ટ પહેરું છું ને એ પણ મને નથી શોભતું. હા, પણ ડાર્લિંગ શું છે, જીવનમાં શું શોભે છે મહત્વનું નથી, શેની જરૂરિયાત છે મહત્વનું છે. એ કમોન કમોન ડાર્લિંગ, આઈ લવ યુ ડિયર, આઈ લવ યુ, કમોન કમોન, બેસ બેસ, રહેવા દે રહેવા દે. મસ્કા મારીશ અને હું એકદમ તારી વાતો માની જઈશ. એટલી મણીબન મને સમજતો હોય ને તો આ ખ્યાલ મનમાંથી કાઢી નાખ. ખ્યાલ મનમાંથી કાઢી નાખ્યો અને બસ, મારી ભૂલ હું સ્વીકારું છું. હે ભગવાન, જે માણસ પોતાની ભૂલ સ્વીકારે એનું મારે શું કરવું? તું કઈ કરવાનું નહીં. અને તને ખબર છે ને શું કહેવાય, આવા માણસને સમજવું કહેવાય. અને જે માણસ પોતાની ભૂલ વગર પણ પોતાની ભૂલ કબૂલ કરી લે એને પરણેલો કહેવાય. અને હું પરણેલો છું. વ્યંગ, હા, ધીસ ઇઝ આઈ એમ વેરી સિરિયસ. એ કમોન, બટ સિરિયસ અબાઉટ વોટ ડાર્લિંગ? તને યાદ છે 2 દિવસ પછી કયો વાર છે? હા, 2 દિવસ પછી જો રે. હા, શુક્રવાર. ખાલી શુક્રવાર? હા, એટલે ખાલી લોકોનો વાર હશે કદાચ શુક્રવાર. મારી બર્થડે છે. એ એ એ માય ગોડ, હું ભૂલી જ ગયો, શુક્રવાર તારી બર્થડે. તને સાચું કહું, આ તારો બર્થડે છે એટલે શુક્રવાર શોભે છે કે શુક્રવાર છે એટલે તારી બર્થડે શોભે છે, કેવું બહુ મુશ્કેલ છે. વ્યંગ, આઈ એમ નોટ ગોઈંગ ટુ ટોલરેટ ઓલ ધીસ. બટ આઈ વિલ ટોલરેટ એવરીથિંગ ટિલ યોર બર્થડે. એટલે આવતા 2 દિવસ સુધી હું બધું જ સહન કરવા તૈયાર છું. અરે વિચાર કર, તારા પરમ પૂજ્ય પિતાશ્રીએ કેટલો અથાગ પરિશ્રમ કર્યો છે અને એનું એને ફળ એ દિવસે મળ્યો છે, એમને કેટલો આનંદ થયો છે કે નહીં? એમ તો ક્યારે સિરિયસ નહીં થઈ શકે. એ કમાવાનું સિરિયસ છે ને, મને તો જો. એક મિનિટ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભૂલી ગયો, પાર્ટી. ડાર્લિંગ,
હું તને 15-20 હજાર જે પણ જોઈએ આપી દઈશ. તારી ફ્રેન્ડ્સને બોલાવીને સરસ મજાની મોટી ગ્રાન્ડ પાર્ટી કરજો. ઓકે? પૈસાથી પત્ની ખરીદી શકાય, પત્નીનો ભાર નહીં. આઈ નો ડાર્લિંગ, પણ શું કરું, શુક્રવારે મારે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્ફરન્સ છે. આઈ કાન્ટ હેલ્પ ઇટ. રેવા દે, મારે કશું. હલો હલો હલો, કોણ જાણે મારો અવાજ સાંભળીને ફોન મૂકી દીધો. થોડા દિવસે શરૂ થયું છે ને, આજ સવારથી આ લગભગ 4-1 ફોન આવી ગયા. નહીં તો હમણાં તો કોઈની સાથે વાત કરતો હતો. એ કમ ઓન ડાર્લિંગ, હવે એ ફોન તો મેં કર્યો હતો. પણ એ બધી વાત છોડને, પેલા મને કહે ને, પેલા મને કહે ને કે તું આવું બધું શું કામ પૂછ્યા કરે છે, આવી ખોવાયેલી ખોવાયેલી કેમ રહે છે, શું વિચારે છે, બોલ 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 બોલ, શું વિચારે છે. વ્યંગ, મને એમ હતું કે આ વખતે મારી બર્થડે વખતે આપણે 4-5 દિવસ માટે ક્યાંક બહારગામ જઈશું. આઈ નો ડાર્લિંગ, લગ્નને 5 વર્ષ થઈ ગયા. તું ચેતન ઓળખે છે ને? હા. એ ને એનો હસબન્ડ હનીમૂન માટે મસૂરી ગયા હતા. 2 મહિના સુધી એ લોકોએ રૂમની બહાર પગ પણ નહોતો મૂક્યો. આને પ્રેમ કહેવાય? યુ નો, અમારી ડોક્ટરોની ભાષામાં છે ને એને લકવો કહેવાય, પેરાલિસિસ. વિહંગ, સમજાવું તને. જ્યારે લોકો હનીમૂન પર ગયા હતા ને, ત્યારે એવું સાંભળવામાં આવેલું કે ભાઈ એના પતિને કંઈક માઇલ્ડ પેરાલિસિસનો અટેક આવ્યો હતો. ને કમ ઓન ડાર્લિંગ, જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અરે વિચાર તો કર ભાઈ, જો હું આમ કામ નહીં કરું તો પછી આ ધન દોલત એશો આરામ આ બધું મને ક્યારે કેવી રીતે મળશે, છે કે નહીં, બોલ. વાહ, આટલો મોટો માનસ શાસ્ત્રી છે, પણ તને એટલી પણ ખબર નથી કે સ્ત્રીનું સાચું સુખ ધન દોલતમાં નથી, પતિમાં હોય છે. આઈ નો ડાર્લિંગ, આઈ નો, હું બધું બરાબર સમજુ છું. પણ તને કહું, તું હવે પહેલા જેવી નથી રહી. કેમ, હવે મને શું થયું છે? હવે કઈ નથી થયું, વિચાર કર. પહેલા તું કેવી હતી, આમ મલ્ટીવિટામિનની ટેબ્લેટ જેવી સરસ મજાની મીઠી, શુગર કોટેડ, અને હવે ક્વિનાઇનની ગોળી જેવી એકદમ કડવી બેસવાત થઈ ગઈ છે તું. હે, ઇન શોર્ટ હવે હું તમને ગમતી નથી. ભાઈ આમાં સવાલ ગમવા ન ગમવાનો તો છે જ નહીં ડાર્લિંગ, આમાં સવાલ છે એડજસ્ટમેન્ટનો. ઓ ઓ ઓ, એડજસ્ટમેન્ટ, મને યાદ આવ્યું મેં મારી ઘડિયાળ એડજસ્ટ નથી કરી. લગ્ન પહેલા એડજસ્ટમેન્ટનો વિચાર નહોતો આવ્યો? એ વખતે હું ઘડિયાળ પહેરતો જ નહોતો ને. વિહંગ, હું તને કહું ડાર્લિંગ, આ ઘડિયાળ અને લગ્ન બંને એક સરખા, યુ નો, લગ્નનું પણ ઘડિયાળ જેવું જોઈએ. હવે આપણે મોંઘી દાટ કોઈ મોટી કંપનીની ઘડિયાળ ખરીદીએ, સાલી 2 દિવસમાં પણ પડી જાય, અને કોઈ ચેલા ચાલુ કંપનીની સામાન્ય ઘડિયાળ ખરીદો, જિંદગી આખી સાથ આપે. હા હા હા, એમાં વાંક ઘડિયાળનો નહીં, ઘડિયાળ ખરીદનારનો હશે. આઈ અગ્રી ભાઈ, ખરીદનારનો જ વાંક છે ને, એટલે જ આ ઘરની બધી ખરીદી મેં તારા પર સોંપી દીધી છે. અરે સાચું કહું ડાર્લિંગ, મને તો એમ વિચાર આવે છે કે જ્યારે મારા લગ્ન થયા ત્યારે પણ જો તું આ ઘરમાં હોત. ઓ, પણ એ તો શક્ય નથી ને. પ્લીઝ બી યંગ. એનીવેઝ આઈ એમ ગેટિંગ બિટ લેટ. ઓકે, તો હું નીકળું છું. હા, બાય 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 બાય. એક્સક્યુઝ મી, ઇન્સ્પેક્ટર ક્યાં છે? હું શું તમને હજામ લાગો છું? આઈ મીન તમારા બોસ ક્યાં છે? બોસ ને આવડા મોટા સાહેબ તમને દેખાતા નથી? બોસ બિઝી છે હમણાં. એક કામ કરો ને, તમે બેસો ત્યાં સુધી. ઠીક છે, હું તમારો કોન્ટેક્ટ કરી લઈશ. ઓકે. આ બેનને ક્યાંક જોયા હોય એવું લાગે છે. તમને જોયા પછી મને પણ એવું જ લાગે છે. કોણ છે? એ ગરીબ ભાઈની બહુ દુખી બેન છે. હા, પણ એ છે કોણ? તમે પોલીસ છો કે હું પોલીસ છું? ટુ મચ. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન, બેસો. સર, હું તમારો થોડો સમય લેવા માંગુ છું. હા, બોલો બોલો બોલો, સમય જ છે મારી પાસે, બેસો બેસો. થેન્ક યુ સર. બે સાહેબ. યસ સર. તમે એક કામ કરો, હોસ્પિટલમાં જાઓ. યસ સર. રિપોર્ટ ને સાહેબને લઈને જલ્દી પાછા આવો. યસ સર. દેસાઈ. યસ સર. હોસ્પિટલ. યસ સર. યસ સર. હા બોલો, શું સેવા કરો આપની? સર, હું એટલું જાણવા માંગુ છું કે 2 દિવસથી હું અહીંયા ફોન કરું છું પણ કોઈ સરખો જવાબ નથી આપતો. નહીં પણ એ કેવી રીતે બને?
એક્ચ્યુઅલી સર, વર્સોવાના દરિયા કિનારે ખૂબ ગુંડાગીરી વધી ગઈ છે. મારે એ જાણવું હતું કે તમે પેટ્રોલિંગની વ્યવસ્થા નથી કરી. વોટ ડુ યુ મીન? આખી રાત ત્યાં અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો રાઉન્ડ મારે છે, સીઆઈડી ડિપાર્ટમેન્ટના માણસો ફરતા હોય છે. ધેન આઈ એમ વેરી સોરી ટુ સે દેટ સર, કે તમારા માણસો બિલકુલ યુઝલેસ છે. શું સર? I have lost my permission since last 8 days. ઠીક છે ઠીક છે, આ તમારો પમી છે, છોકરો છે કે છોકરી મને કહો પહેલા. He is my dog. What do you mean? કૂતરો, કૂતરો છે. અરે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર માણસો ઓછા પડે છે, માણસો માટે માણસો ઓછા પડે છે, ત્યાં તમારા કૂતરા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ નથી, આ સમજ્યા? સર, કૂતરો પણ એક જીવતું જાગતું પ્રાણી છે ને, માણસો સાથે હોય એવું અટેચમેન્ટ મારું એની સાથે હતું. તો શું કરી શકું સર? કોણ જાણે મારા મમ્મીને શું થઈ ગયું કે એને અચાનક રાત્રે મારા ડ્રોઈંગ રૂમમાંથી જમ્પ મારીને સીધો દરિયા કિનારે પડી ગયો છે. દરિયા કિનારે પડી ગયો છે તો તપાસ કરો તમે. સર, મેં સવારે ખૂબ તપાસ કરી પણ એની લાશ ક્યાંય નહીં મળી. પણ તમે એમ કેમ માની લો છો કે એ મરી ગયો છે? સર, સાતમે માળેથી કોઈ જમ્પ મારે તો જીવતું રહે ખરું? રાઈટ. હા, પણ હવે મને કહો કે અમે શું કરી શકીએ? સર, હું માત્ર એટલું જ જાણવા માંગુ છું કે વર્સોવાના દરિયા કિનારેથી તમારા માણસોને એવું કંઈ મળ્યું? પ્લીઝ મને મારું કામ કરવા દો. સર, સર, સીઆઈડી ઇન્સ્પેક્ટર રાણા અહીંયા આવી ગયા છે, મને રસ્તા જ મળી ગયા છે. રાણા સાહેબ પોતે આવી ગયા છે, તમને બોલાવે છે. સાહેબ બોલો. ચલો ચલો આગળ ચલો. સર, ઓકે. શેની વાત કરો છો બેન? Don't try to pretend. હું ખરેખર તમને ઓળખતો નથી. ચિત્ર પૂરું થયું? તમે નહીં 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 મને મને કઈક થાય છે ડોક્ટર. શું થાય છે? મારી 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 ભીતર કોઈ ભીજ થઈ રહ્યું છે. મારી અંદર ચેતનાનો પ્રચંડ આવેશ જાગે છે, જે મને ખેંચી જવા માંગે છે, મને તાણી જવા માંગે છે, મને છિન્ન ભિન્ન કરી નાખવા માંગે છે. ડોક્ટર, આ આ દરિયાના મોજાઓ, આ વાદળાઓનો ગડગડાટ મને 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 કહે છે કે બધા બંદરો ફગાવી દો. મને મને સમજ નથી પડતી ડોક્ટર, હું ક્યાં જાઉં, શું કરું? રિલેક્સ રિલેક્સ રિલેક્સ. મિતાલી 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 ચલી આવો. યુ યુ જસ્ટ હેવ સેટ. હું પેલી લંડનથી જે ટેબ્લેટ્સ લઈ આવ્યો છું મને આપ જલ્દી. પણ એ ટેબ્લેટ્સ તો ખલાસ થઈ ગઈ. વોટ? ખલાસ થઈ ગઈ એટલે? યુ ડેમ ફૂલ, મેં તને એમ કહ્યું હતું કે દર બે દિવસે એક ટેબ્લેટ આપજે. મે કાટ હવે. અરે આ માણસ શું જાન જઈ શકે એમ છે? હૃદય બંધ પડી જશે. ઓકે, આઈ એમ સોરી, મને માફ કરી દે. સોરી? માફ? અરે હું તને માફ કરી દઈશ, પણ મને કોણ માફ કરશે? એક મિનિટ એક મિનિટ મિતાલી, જસ્ટ ટેલ મી વન થિંગ. મેં તને એ ટેબ્લેટની સાથે એમને રોજ 2 ચમચી સિરપ આપવાનું કહ્યું, તો એ સિરપ તો આપતી હતી. થેન્ક ગોડ થેન્ક ગોડ. મસુમદાર કેમ લાગે છે તમને? ડોક્ટર,
મરદા પર વીજળી પડે તો એ શું અને ના પડે તો એ શું, એવા એવા એવો કોઈ આંદામાન છે જ્યાં વિચારોને કેદ કરી શકાય? રિલેક્સ રિલેક્સ, આવો તમે, તમને તમારી રૂમમાં લઈ જાઉં, તમારે આરામની જરૂરત છે. મિતાલીબેન, તમે જરા પણ ચિંતા નહીં કરતા, હવે હું તમને હેરાન નહીં કરું. મને છે ને એમ અપંગની જેમ જીવવાની આદત નથી. અરે જીવવું તો રેસના ઘોડાની માફક, આમ ઘોડાગાડીના ઘોડાની માફક દચુક દચુક જીવવામાં મજા શું છે. હું રિલેક્સ, કૂલ ડાઉન. ટ્રસ્ટ મી મિતાલીબેન, તું તું આપી આવ, હું આપવા નહીં જઈ શકું, હું નહીં જઈ શકું, પ્લીઝ. ઓલ રાઈટ. બિચ, ગેટ આઉટ, ગેટ આઉટ, આઈ સેડ ગેટ આઉટ. એક મિનિટ ભૈયા, પ્લીઝ પ્લીઝ, એ બિચારીની સાથે આ રીતે વાત ન કરો, એ બહુ દુઃખી છે. હા, આ દુઃખી છે. શું દુઃખ છે? તારા બાળકના મૃત્યુ માટે તું મને જવાબદાર ઠેરવે છે, પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે, તારા બાળકના મૃત્યુ માટે હું જવાબદાર નથી. તારું બાળક કુદરતી રીતે અવસાન પામ્યું હતું. શું પુરાવો છે? પુરાવો માંગે છે મારી પાસે. મેં એ વખતે પણ તને કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચી લે, વાંચી લે, પણ તું તો પાગલ થઈ ગઈ હતી ને, તેની દરખાસ્ત ન કરી. પોતાની દરેકે દરેક વાતમાં મિસિસ કેતકી પારેખ નો ઉલ્લેખ કરતા હતા. હવે તને તારો ભગવાન પણ બચાવી શકે એમ નથી. બચાવી લો કે છે. જો હું કઈ કરું છું, પ્લીઝ 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 મને બચાવી લો. પાણી પાણી. યા યા મિસ મઝુમદાર, જસ્ટ ટેક ઇટ, જસ્ટ ટેક ઇટ. થેન્ક યુ. કુલ અમર મિસ મઝુમદાર, લે તમે એને ઓળખો છો? અને તો હું ઓળખું છું, અમારી તો બહુ જૂની ઓળખાણ છે. અમે પોલીસ સ્ટેશનમાં મળ્યા હતા. મારી પાસે જીવવાનું કોઈ કારણ જ નથી. અને જીવવું હોય તો અપંગની જેમ જીવવામાં કોઈ અર્થ નથી. જીવવું તો રેસના ઘોડાની માફક, ઘોડાગાડીના ઘોડાની જેમ ધચુક ધચુક જીવવામાં મજા શું છે? ઓ માય ગોડ. એક મિનિટ મિસ્ટર મઝુમદાર, શું થાય છે? મિતાલી, જલ્દી જલ્દી મારી ઇન્જેક્શન વાળી બેગ લઈ આવો. જસ્ટ રિલેક્સ, જસ્ટ રિલેક્સ મિસ્ટર મઝુમદાર, તમે બેસો બેસો, પ્લીઝ પ્લીઝ રિલેક્સ. યુ હરી અપ હરી અપ હરી અપ. મિતાલી લાગી છે, મારામાં રોમે રોમમાંથી જ્વાળા ઉઠે છે. જસ્ટ રિલેક્સ, જસ્ટ રિલેક્સ. ક્યાં છે એ? છે ક્યાં આવાજ? આવાજ મને બેસવા નહીં દે. હવે તારું બધું જ ભાંડું ફૂટી ગયું છે. હવે તારું આ નાટક જાજુ નહીં ચાલે. તમે કોણ છો? હું આની પત્ની છું. આ નાટક કરે છે, નાટક કોઈ કેતકી પરેખને પરણવા માટે, પણ હવે હું એને નહીં છોડું. એક મિનિટ મેડમ, લુક, તમે એક મિનિટ બતાવ, કોણ છે કેતકી પરેખ? બતાવ મને. એક મિનિટ, એક મિનિટ ડોક્ટર, ડોક્ટર, આ સ્પર્શ મને મને કંઈક યાદ આવે છે ડોક્ટર. તને યાદ આવે છે? હવે તને બધું જ યાદ આવશે. નહીં આવે તો હું તને યાદ અપાવીશ. ચાલ, મારે તારી સાથે ક્યાંય નથી આવું, હું તને ઓળખતો નથી. દૂર હટ મારી નજર સામેથી. તે મને ધક્કો માર્યો, તે મને ધક્કો માર્યો. યુ રાસ્કલ. નહીં મિતાલી, હવે જાત. માય ગોડ, આ ડોક્ટર રીટા છે, આ મારી પત્ની છે. મને મને બધું યાદ આવી ગયું છે. ગુડ, હવે મને સમજાયું કે આ ટેબ્લેટની બોટલ ખાલી કઈ રીતે હતી. એ કહું તો ને કે કોઈ અકસ્માત જ મિસ્ટર મઝુમદારની યાદદાસ્ત પાછી લાવી શકશે. કોંગ્રેટ્સ. થેન્ક યુ ડોક્ટર.